રાજ્યભરમાં ઠંડીનો ચમકારો, રાજસ્થાનથી લઈને ગુજરાત માઉન્ટ આબુમાં પણ માઇનસ ડિગ્રી પર પહોંચ્યું તાપમાન, ત્યારે કચ્છ જિલ્લાનું તાપમાન પણ નીચે પહોંચ્યું છે. અબડાસા ભૌગોલિક રીતે ખુલ્લો વિસ્તાર હોવાથી નલિયામાં ઠંડીનો ચમકારો વધુ જોવા મળી રહ્યો છે. શિયાળાની સિઝન શરૂ થતાની સાથે જ કચ્છના કાશ્મીર લેખાતા નલિયામાં તાપમાનનો પારો સિંગલ ડિજિટલમાં આવી ગયો છે. સોમવારે નલિયામાં ફરી સમગ્ર રાજ્યમાં 5.8 ડિગ્રી સાથે ઠંડુ રહ્યું છે. આ ક્રમે દર શિયાળામાં અને ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં નલિયા સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડુ કેન્દ્ર બને છે. ઠંડીના કારણે નલિયાના જનજીવન પર વ્યાપક અસર જોવા મળતી હોય છે, ત્યારે આ વર્ષે પણ જોવા મળી રહી છે. ત્યારે અબડાસા તાલુકો ભૌગોલિક રીતે ખુલ્લો વિસ્તાર હોવાથી એક તરફથી ઉત્તર દિશામાંથી અને જમ્મુ કાશ્મીર સહિતના હિમાચલ પ્રદેશમાંથી આવતા પવનો અને વેસ્ટર્ન અને ડિસ્ટર્નની સીધી અસરથી કચ્છડા અબડાસાને પણ આ અસર થાય છે, જેને લઈને ઠંડીનો ચમકારો જોવા મળે છે તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે. હાલમાં તો ઠંડી સમગ્ર રાજ્યને ગમરૂડી રહી છે, ત્યારે અબડાસા ભૌગોલિક રીતે ખુલ્લો વિસ્તાર હોવાથી ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બના કારણે અને પવનો આવવાના કારણે ઉત્તર દિશામાંથી પવનો આવતા હોય છે, જમ્મુ અને કાશ્મીર સહિત હિમાચલ પ્રદેશમાંથી ઠંડા પવનો આવતા હોય, જેને લઈને ઠંડીનું પ્રમાણ વધુ વધતું હોય છે. ત્યારે ઠંડીમાં રાહત મળે અને ઠંડી સામે રક્ષણ મળે તે માટે તાપણા તપાવી અને લોકો તપતા જોવા મળી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં ઠંડીના ચમકારાને લઈને વહેલી સવારે દુકાનો બંધ જોવા મળતી હોય છે. ધંધા રોજગાર જ્યારે બપોર સુમારે શરૂ થતા હોય છે, વહેલી સવારે ધંધા રોજગાર ઠંડીના કારણે મોડા ખુલતા હોય છે અને રાત્રિના બજારો વધુ ચાલતા હોય છે, ત્યારે ઠંડીના કારણે હાલમાં તેની અસરો વર્તાઈ રહી છે. રાજ્યભરમાં ઠંડીની અસર વર્તાઈ રહી છે, ત્યારે અબડાસા સહિત કચ્છ જિલ્લામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જે રસ્તા પર આપ નિહાળી રહ્યા છો તે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે, ત્યારે કચ્છ અને અબડાસા સહિત નલિયા સહિતનો વિસ્તારમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. નમસ્કાર, હું અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાથી બોલી રહ્યો છું, નીતિન દરજી. કચ્છનું કાશ્મીર એટલે કે નલિયા, જેમ ભારતની અંદર ઠંડીમાં નામ છે કાશ્મીરનું, એ જ રીતે ગુજરાતની અંદર નલિયાનું નામ છે ઠંડીમાં. અત્યારે એકદમ મધ્યમાં ઠંડીનો સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. પોષ મહિનો છે, આપ સૌ જાણો છો એ પ્રમાણે નલિયાની અંદર દિવસ અને રાતના ખૂબ જ ઠંડી પડી રહી છે. અત્યારે બપોરે 12 વાગ્યા છે તો પણ એકદમ ઠંડી વર્તાઈ રહી છે. ઠંડીને ઉડાડવા માટે લોકો અલગ અલગ પ્રકારના ઉપાયો કરતા હોય છે, સવાર સાંજ તાપડા કરતા હોય છે અને દિવસ દરમિયાન ઠંડી ઉડાડવા માટે જે ગરમ વસ્તુ છે એ પ્રકારે જે સાલમ પાક છે, અડદિયા છે, ઊંધિયું છે, એ પ્રકારની વસ્તુઓ ખાઈ અને શરીરને પોષણ આપી રહ્યા છે. આ સિવાય નલિયા મુખ્ય મથક છે, પરંતુ અત્યારે તમે જોઈ રહ્યા છો કે નલિયાની અંદર ગ્રાહકી બહુ ઓછી છે. એનું કારણ પણ ઠંડી છે, કારણ કે ગામડાથી લોકો આવવાનું ટાળે છે ઠંડીના કારણે, અને ખૂબ જ ઠંડી વર્તાઈ રહી છે. અત્યારે આજની તારીખમાં 4.2 ડિગ્રી ઠંડીનો અનુભવ આપણે જોઈ રહ્યા છીએ. નમસ્કાર, હું નીતિન દરજી, અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે. અત્યારે જે ઠંડીની સિઝન ચાલી રહી છે એમાં આપ સૌને જાણ છે એ પ્રમાણે ગુજરાત આખાનું એકદમ ઠંડુ શહેર એટલે નલિયા, દર વખતે નલિયામાં વધારે ઠંડી હોય છે, પરંતુ આ વખતે ઠંડી છે એ બધા જ રેકોર્ડ તોડી. અને અત્યારે બપોરનો સમય છે, 12 વાગ્યાનો સમય, અને એકદમ જોરદાર ઠંડી પડી રહી છે. આપ જોઈ રહ્યા છો, મારી સાથે નલિયાના મિત્રો પણ છે, એ સ્વેટર જર્સી પહેરેલા છે. ઠંડીને ઉડાડવા માટે અમે રાતના તાપણા કરીએ છીએ, અને ઠંડીની સિઝન છે એટલે સ્વાભાવિક છે કે ગુંદર પાક, અડદિયા અને સાલમ પાક જેવા જે મીઠાઈઓ છે એમનો પણ લોકો ઉપયોગ કરતા હોય છે. અત્યારે નલિયાની અંદર ખૂબ જ દિવસ અને રાતના ઠંડી પડી રહી છે. તો આગળનો હું વાત કરવા માટે નિલેશભાઈને. નમસ્કાર,
હું નિલેશ દરજી નલિયા. અત્યારે ઠંડીની ખૂબ જ સિઝન વર્તાઈ રહી છે. આમ જનરલી જે ગુજરાત રાજ્ય છે એની અંદર જે નલિયા ગામ જે તાલુકો છે એ સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ નંબરે ઠંડીમાં આવે છે. ને દર વખતની જેમ અહીંયા સિંગલ ડિજિટમાં દર વખતે ઠંડી પહોંચી જાય છે. અત્યારે હાલ પણ 4.2 ડિગ્રી વર્તાઈ રહી છે ઠંડી. અને બપોરના સમયમાં પણ ખૂબ ધ્રુજારી જેવું લાગે છે ઠંડીના હિસાબે. અને દર વખતે 0 ડિગ્રી સુધી પણ અમે અનુભવીએ છીએ નલિયાની અંદર. અને હજી પણ થોડા દિવસોની અંદર એ ડિગ્રી આવી શકવાની પૂરેપૂરી સંભાવના છે. અને એને ઠંડીથી બચવા માટે માણસો ગરમ ધાબળા પર ઓઢી રહ્યા છે. અને જે વાનગી છે અડદિયા છે સાલમપાક છે એવી જે ગરમ પ્રકારની શરીર માટે જે ગરમ ગરમી આપે એવી જે વાનગીઓ છે એ પણ એનો પણ સેવન કરી રહ્યા છે. તેમાં પણ અમુક સમાજો છે જે અડદિયાનું મિત્રમાં મંડળમાં બનાવી કરી અને ગામમાં સેલ કરે છે. એની પણ જે માંગ છે ઘણી ઉઠી રહી છે. તેના હિસાબે આપણે જાણી શકીએ છીએ કે ઠંડીની કેટલી જોર વર્તાઈ રહી છે નલિયા ગામમાં.